ડીસા સાઈ બાબા મંદિરમાં રાષ્ટ્રીય શક્તિ એકતા મંચ દ્વારા કોરોના યોદ્ધાઓનું કરાયું સન્માન. સમગ્ર ભારતમાં કોરોના વાયરસની મહામારીમાં પોતાનો જીવ જોખમમાં મૂકી પોતાના પરિવારની ચિંતા કર્યા વગર આ ભયંકર મહામારીમાં લોકોની સેવા કરનાર પોલીસ કર્મચારી, સેવાભાવી સંસ્થાઓ તથા કોરોનાની માહિતી પડેપણની લોકો સુધી પહોંચાડનાર એવા પત્રકાર મિત્રોની આજે રાષ્ટ્રીય શક્તિ એકતા મંચના બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ સુનીતાબેન પઢિયાર દ્વારા કોરોના વોરિયર્સ યોદ્ધાઓનું સન્માન કરી સન્માનપત્રક આપવામાં આવ્યા હતા. આ પ્રસંગમાં સમગ્ર ગુજરાતમાં નામના મેળવી લોકોની વચ્ચે રહીને સાચી સેવા કરતા મનુભાઈ આસનાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કોઈએ મનુભાઈ આસનાની સેવાઓને બિરદાવી સન્માનપત્રક આપીને સન્માનિત કર્યા હતા. જ્યારે ડોક્ટરો દ્વારા પણ કોરોના વાયરસની મહામારીમાં વરિયા યોદ્ધા તરીકે કામગીરી કરવામાં આવી હતી એવા અનિતાબેન પઢિયારનું પણ સન્માનપત્ર આપીને સન્માનિત કર્યા હતા. જ્યારે ડીસા પત્રકાર એકતા સંગઠનના સભ્યો તેમજ જિલ્લા અધ્યક્ષ વસંતભાઈ ગોસ્વામી તથા તમામ પત્રકાર મિત્રો અને હિન્દુ યુવા સંગઠનના બનાસકાંઠા અધ્યક્ષ નીતિનભાઈને શાલ ઓઢાડીને કોરોના વાયરસની મહામારીમાં લોકો સુધી પહોંચાડી વોરિયર્સ યોદ્ધા તરીકે કામગીરી કરતા તમામ પત્રકાર મિત્રોને સન્માનપત્રક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય શક્તિ એકતા મંચ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ કાર્યક્રમમાં બનાસકાંઠા રાષ્ટ્રીય શક્તિ એકતા મંચના અધ્યક્ષ સુનીતાબેન પઢિયાર તરફથી આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ આ આયોજન માટે સુનીતાબેન તરફથી ભારે જહેમત પણ ઉઠાવી હતી. કાર્યક્રમની શરૂઆતથી લઈ પૂર્ણાહુતિ સુધી તમામ સંચાલન મંચના મંત્રી રામ રતનભાઈ સોનીએ કર્યું હતું. અહેવાલ દિલીપ ત્રિવેદી, દિશા. આજે રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દ્વારા આપણે દિશા મુકામે કાર્યક્રમ રાખેલો છે. અધિકારીઓને, આરોગ્ય અધિકારીને અને પોલીસ કર્મીઓ અને આપણે પત્રકારો ભાઈઓને આપણે રાષ્ટ્રશક્તિ એકતા મંચ દ્વારા જે કોરોનાની મહામારીમાં એમને શ્રેષ્ઠ કામગીરી પોતાના ઘર પરિવારની ચિંતા કર્યા વગર આપી છે તે પત્રકારો ભાઈઓને અમે રાષ્ટ્રશક્તિ એકતા મંચ દ્વારા ખૂબ ખૂબ સન્માન આપીએ છીએ અને ભવિષ્યમાં ખૂબ આગળ પ્રગતિ કરે અને આગળ વધે તેમાં આપણે ગૌસ્વામી ભાઈ, કહીશું નામ શું, વસંતભાઈ ગૌસ્વામી, મનુભાઈ અશનાની, નીતિનભાઈ અને સર્વે બીજા પણ મહાનુભાવો, પત્રકાર ભાઈઓ તમામે તમામ અમારા રાષ્ટ્રશક્તિ એકતા મંચને માન આપીને સર્વે પધાર્યા હતા તે બદલ આપણે એમનું રાષ્ટ્રશક્તિ એકતા મંચ દ્વારા ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. ભવિષ્યમાં આગળ પ્રગતિ કરે અને ખૂબ આગળ વધે એવા અમે તમને આશીર્વાદ પણ પાઠવીએ છીએ. ખૂબ ખૂબ પ્રગતિ કરો. જય હિન્દ, જય ભારત.